કર્જન ડેમમાંથી અત્યાર સુધીમાં પંચોતેર હજાર ક્યુસેક પાણી છોડાતા ભરૂચમાં છ વર્ષ બાદ નર્મદા નદી બે કાંઠે થતા ખેડૂતો અને માછીમારો સહિત લોકોમાં ખુશીની લહેર રાજપીપળા કર્જન નદીની મધ્યમાં પાણીમાં ફસાયેલા પાંચ વ્યક્તિઓને નગરપાલિકા ટીમે રેસ્ક્યુ કરી બચાવ્યા માજી નાણા મંત્રી અરુણ જેટલીએ દત્તક લીધેલા ગામનું નાળું પાણીમાં તણાઈ જતા સાહીઠ કરોડના નાળા બનાવવામાં ભ્રષ્ટાચાર છ વર્ષે નર્મદા નદી બે કાંઠે લોકોમાં ખુશીની લહેર ઉપરવાસમાં ભારે વરસાદ અને કરજન ડેમમાંથી અત્યાર સુધીમાં પંચોતેર હજાર ક્યુશેક પાણી છોડાતા ભરૂચમાં છ વર્ષ બાદ નર્મદા નદી બે કાંઠે થતા ખેડૂતો અને માછીમારો સહિત લોકોમાં ખુશીની લહેર ઉઠી છે નર્મદા ડેમની ઊંચાઈ વધારીને એકસો કરાયા બાદ છેલ્લા છ વર્ષમાં એક પણ વખત ડેમ ઓવરફ્લો થયો નથી કે ડેમમાંથી પાણી છોડાયું નથી જેના પગલે નર્મદા નદી સુખી ભટ બની હતી અને નદીના બંને કિનારાના જળ જમીન અને જીવસૃષ્ટિ ઉપર ખતરાના વાદળો ઘેરાયા હતા છ વર્ષ બાદ પહેલી વખત નર્મદા નદી ભરૂચમાં બે કાંઠે થતા લોકોએ નર્મદાના નીરને વધાવ્યા છે આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાના એંધાણ હતા બધા જ વર્તારાઓને વટાવી મેઘરાજાએ મહેર કરી છે ગુજરાતના ઉપરવાસમાં ભારે મેઘ વર્ષાને કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ છે નદી નાળા ડેમ છલકાઈ ઉઠ્યા છે નર્મદા નદીના કેચમેન્ટના ઉપરવાસમાં પણ ભારે વરસાદ થતા કરજણ સહિતના ડેમો છલકાયા છે કરજણ ડેમમાંથી પંચોતેર હજાર ક્યુસેક પાણી છોડાયું છે ભારે વરસાદ અને કરજણ ડેમમાંથી છોડાયેલા પાણીને કારણે છ વર્ષ બાદ પહેલી વખત ભરૂચમાં નર્મદા નદી બે કાંઠે વહી રહી છે ભરૂચમાં નર્મદા નદીના સ્તર અઢાર ફૂટે પહોંચ્યા છે જે બાવીસ ફૂટ સુધી પહોંચવાની સંભાવના છે

જેને કારણે નર્મદા નદી સુખીભટ બની હતી પરિણામે ભરતી દરમિયાન દરિયાના ખારા પાણી નર્મદા નદીમાં સાઠ કિલોમીટર સુધી અંદર પ્રવેશી ચૂક્યા હતા જેની ઘાતક અસરો ભરૂચ જિલ્લા પર ઊભી થઈ હતી પરિણામે ભરૂષના લોકોએ નર્મદા ડેમમાંથી નદીમાં પાણી છોડવા માટે આંદોલનની શરૂઆત કરી હતી ભરૂચની જનતાનો અંતરનાથ સરકારે તો ન સાંભળ્યો પરંતુ મેઘરાજાએ સાંભળ્યો હોય તેમ તે મન મૂકીને વરસ્યા છે જેને લઈ ભરૂચની નર્મદા નદી બે કાંઠે થઈ છે જેનાથી નર્મદા નદીના કિનારાના ગામોના જળસ્ત્રાવ જમીનમાં સુધારો આવવા સાથે માછીમારો માટે નર્મદા નદીના પાણી આશીર્વાદરૂપ બની રહેશે માછીમારોની રોજગારીની આશા બંધાય છે ચોમાસા દરમિયાન ભરૂચમાં જ્યાં નર્મદાના પાણી દરિયાને મળે છે ત્યાં દરિયાની હિલસા સહિતની માછલીઓ પ્રજનન માટે આવે છે આ સમયગાળો માછીમારો માટે ખૂબ જ મહત્વનો હોય છે હિલસા સહિતની માછલીઓની મચ્છીમારી કરી માછીમારો આખા વર્ષની આવક મેળવતા હોય છે નર્મદા ભટ બનતા અને ચોમાસું નબળું જતા છેલ્લા પાંચ છ વર્ષથી માછીમારોની આર્થિક સ્થિતિ કંગાળ બની હતી પરંતુ આ વર્ષે નદી બે કાંઠે થતા માછીમારોને રોજગારીની આશા બંધાય છે ભરૂચની ભાગોળમાંથી વહેતી માં નર્મદા નદી સૂકી ભટ્ટ બની હતી પરંતુ હાલમાં વરસાદી માહોલને લઈને સમગ્ર ભારત એટલે કે સમગ્ર ગુજરાતભરમાં વરસાદી માહોલ જામ્યો છે અને મુસળધાર વરસાદના કારણે તમામ ડેમોમાં પાણીની આવક થતાં હાલમાં જે વડોદરામાં જે પૂરની સ્થિતિ સર્જાઈ હતી અને સમગ્ર પાણીનો જથ્થો જે કરજણ ડેમમાં ઠાલવવામાં આવ્યો હતો અને કરજણ ડેમમાંથી કેટલાક છ જેટલા દરવાજાને ખોલી નાખવામાં આવ્યા છે ગઈકાલથી પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે સાહીઠ હજાર ક્યુસેક પાણી છોડી દેવામાં આવ્યું છે હાલ તમે જોયા તો ભરૂચની ભાગોળમાંથી વહેતી પાવનસલીલા પાવનસલીલામાં નર્મદા નદી હાલ બે કાંઠે વહી છે તો આવું આપણે જોઈ રહ્યા છું કે જે માછીમાર લોકો પણ છે તેઓ પણ માછીમારી કરવા માટે પોતાની કામગીરીમાં જોતરાઈ ગયેલા સ્પષ્ટપણે નજરે પડી રહ્યા છે જે રીતે પાણીની આવક થાય છે એમાં નવા જળચર આવતા હોય છે અને એ એ નવી માછલીઓને લઈને પણ આ લોકો સજ્જ થઈ ચૂક્યા છે અને હાલમાં તમે જોઈ રહ્યા છો માછીમારી માટેની જાળીને તૈયારી કરી રહ્યા છે ત્યારે આપ જે રીતે જોઈ રહ્યા છો આ જે નર્મદા નદી છે પાવન સલીલામાં નર્મદા નદી આપણે હાલ અંકલેશ્વરના ઘાટ પર છે સિલ્વર બ્રિજ અને ગોલ્ડન બ્રિજની વચ્ચે જે પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે જે દૂર સુધી પાણી જતા રહ્યા હતા આજે ડબલ એટલે કે બે કાંઠે નર્મદા વહેતી જોવા મળી રહી છે પરંતુ ભરૂચમાં લોકો એવી આશા વ્યક્ત કરી હતી કે હવે નર્મદા નદી બે કાંઠે જોવા નહીં મળે પરંતુ ફરી એકવાર વરસાદી માહોલને લઈને સમગ્ર ગુજરાતમાં મુશળધાર વરસાદના કારણે ઉપરવાસના પાણીમાં આવક થતાં આજે નર્મદા નદી અહીં બે કાંઠે જોવા મળી રહી છે ત્યારે અહીંયા નર્મદા નદી બે કાંઠે વહેતી જોવા લોકો

પૂર આવી રહ્યા છે અરાળ ફૂટની ઉપર પાણી જઈ રહ્યું છે શું શું આજે તમને કેવું લાગે છે નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે આજે સારામાં સારી ખુશી છે આજે પ્લસ શ્રાવણ માસનો નાગ પંચમીનો દિવસ છે એટલે લોકો કાલ સર્પની પૂજા કરવા માટે નર્મદા કિનારે આવી રહ્યા છે અને પોતાના નાગ અને સર્પ જે છે તે નર્મદામાં પધરાવી રહ્યા છે નર્મદા નદીનું શું મહત્વ છે કે શ્રાવણ માસમાં નર્મદા નદીમાં સ્નાન કરવાથી શું પ્રાપ્ત થાય છે નર્મદામ સરિતામ શ્રેષ્ઠ સર્વપાપ પ્રણાશિની બાલવૃદ્ધ કૃતમ પાપમ હરતે નર્મદા જલે નર્મદાનું મહત્મ એવું કહેવા માટે એવું કહેવા માગે છે કે નાનામાં નાનું બાળકથી માંડી વયો વૃદ્ધ યુવાન કોઈ પણ નર્મદામાં સ્નાન કરે તો તેનો ભવ પાર થઈ જાય છે આ હતી આપણી પાવન સલીલામાં નર્મદા નદી પર જે મહંતો જે પોતાની વિવિધ વિધિઓ કરાવે છે એ મારા જોડે મુલાકાત લીધી સ્પષ્ટ જણાવ્યું કે અગાઉ નર્મદા નદી સૂકી ભટ્ટ હતી હાલ બે કાંઠે વહી હતી અને ખાસ કરીને શ્રાવણ માસમાં નર્મદામાં સ્નાન કરવાનો મહિમા અનેરો રહેલો છે

કર્જન નદી બંને કાંઠે વહેતી થઈ હતી જે કે તંત્ર દ્વારા આસપાસના લોકોને સલામત સ્થળેથી હટી જવા સૂચના આપી હોવા છતાં રામગઢ થી રાજપીપળા ને જોડતા પુલનો કામ કરતા કેટલાક મજૂરો ત્યાંથી હટ્યા ન હતા અને અચાનક પાણી વધી જતા પાંચ વ્યક્તિઓ કર્જનના પાણીમાં ફસાયા હતા ત્યારે આ બાબત पालिकाના ધ્યાને આવતા ચીફ ઓફિસર અમિત પંડ્યા સહિત પાલિકાની રેસ્ક્યુ ટીમ કર્જન કિનારે પહોંચી બાદમાં પાલિકાની બોર્ડ દ્વારા આ પાંચેય વ્યક્તિઓને હેમખેમ સલામત સ્થળે ખસેડાયા હતા આ ઘટનાના સમયે કરજન નદીના અવારે શહેરના લોકો નદીમાં વહેતા પાણી તેમજ રેસ્ક્યુ કરતી પાલિકા ટીમને જોવા મોટી સંખ્યામાં ચાલુ વરસાદે છત્રીઓ લઈ આવતા રાજપીપળા પોલીસે દરમિયાનગીરી કરી લોકોને હટાવ્યા હતા નગરપાલિકાને જાણ થતા પાંચ માણસો સામે નદીના કિનારા ઉપર ફસાઈ ગયા હોય તો નગરપાલિકામાં જાણ થતા મોએ બોટ દ્વારા જીવના જોખમ ઉપર રેસ્ક્યુ કરીને અમે પાંચ માણસોને બચાવી લીધા છે અને તમામ માણસોને નગરપાલિકામાં લાવીને એમને સોંપી દીધા છે એ અમારા રિક્સ ઉપર અમે ગયા હતા એક અમે બોટ લઈને અમે ત્યાં પહોંચી ગયા તે અમે એક વસ્તુ અહીંયા આગળથી નદીમાંથી બોટ છોડી અને લાંબા વેણમાં ઘોડાપુર પાણીમાં અમે જે રેસ્ક્યુ કર્યું છે એ આજ લગીનમાં કોઈ બી જગ્યા પર એવી મોટી નદીમાં કોઈએ રેસ્ક્યુ આજ લગીન કર્યું નથી એ કામ અમુએ પૂર્ણ કર્યું છે જેમાં કેટલાક કામદારો રોકાયેલા હતા પરંતુ ગઈકાલે સૂચના આવતા કે ભારે વરસાદની આગાહી છે ને નદીમાં પાણી આવવાની શક્યતાઓ છે એટલે નગરપાલિકાના તંત્ર દ્વારા ગઈકાલે એમને જાણ કરવામાં આવી હતી આજ સવારે ફરી જ્યારે પાણી છોડવામાં આવ્યું કરજણ ડેમમાંથી ત્યારે ફરી તમને સૂચિત કરવામાં આવેલા હતા એટલે ત્યાં કામ કરતા મજૂરો પૈકી મોટાભાગના મજૂર નીકળી ગયા હતા પણ કોઈ બી કારણસર પાંચ મજૂર ત્યાં રોકાઈ ગયા હતા જે અનુસંધાને આજે અમને બપોરે જિલ્લા વહીવટીતંત્ર તરફથી મેસેજ મળેલો હતો કે પાંચ માણસો ફસાયેલા છે નદીના મધ્યે એટલે નગરપાલિકાની ટીમ દ્વારા બોટ અને નગરપાલિકાની સમગ્ર ટીમ તાત્કાલિક રેસ્ક્યુ માટે ગઈ હતી પરંતુ ત્યાં પરિસ્થિતિ ખૂબ જ ગંભીર હતી કે પાણીનું વેણ ખૂબ વધારે હતું ને લગભગ એક લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું હતું આવા સંજોગોમાં નગરપાલિકાના સ્ટાફ દ્વારા અપ્રિતમ સાહસ શૌર્ય દાખવીને જે એ લોકોનો બચાવ એકદમ યુદ્ધના ધોરણે કર્યો છે તે બદલ નગરપાલિકાની ટીમને અભિનંદન આપું છું અને જિલ્લા વહીવટીતંત્ર તરફથી અમે સતત માર્ગદર્શન મળી રહેલ હતું તે બદલ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું માજી નાણા મંત્રી અરુણ જેટલીએ દત્તક લીધેલા ગામનું નાણું પાણીમાં તણાઈ જતા સાહીઠ કરોડના નાણાં બનાવવામાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ થઈ રહ્યા છે વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના ચાંદોદ અને કરનાળી ગામને માજી નાણામંત્રી અરુણ જેટલીએ લીધા બાદ આ બે ગામોને જોડતો નવીન રસ્તો તેમજ ઓરસંગ નદી પરનો બ્રિજ તથા નાળુ બનાવવા પાછળ રૂપિયા સાહીઠ કરોડનો ખર્ચ થયાને માંડ દોઢ વર્ષનો સમય થયો છે તેમાં આજે ભારે વરસાદને કારણે નાળુ અને રસ્તાનો કેટલોક ભાગ જમીનમાં ગરકાવ થઈ જતા ચાંદોદ કરનાળી વચ્ચેનો સંપર્ક તૂટી ગયો છે

ત્યાં આવતા યાત્રાળુઓ માટે અન્ય સુવિધા ઊભી કરવા અરુણ જેટલીની ગ્રાન્ટમાંથી વિવિધ વિકાસ કાર્યો શરૂ કરવામાં આવ્યા હતા અગાઉના વર્ષોમાં ચાંદોદથી કરનાળી આવવું હોય તો નર્મદામાં બોટ દ્વારા અથવા પંદર કિમીનો ચક્રાવો ફરીને આવવું પડતું હતું પરંતુ કરનાળી ગામને દત્તક લીધા બાદ ચાણોદથી કરનાળી આવવામાં સરળતા થાય તે માટે ઓરસંગ નદી પર નવો બ્રિજ રસ્તો અને ઘરનાળા પર બીજો નાનો પુલ બનાવવામાં આવ્યો હતો જેની પાછળ રૂપિયા સાહીઠ કરોડનો ખર્ચ થયો હતો દોર વર્ષ અગાઉ ડેપ્યુટી સીએમ નીતિન પટેલના હસ્તે આ રસ્તા અને બ્રિજ ખુલ્લા મુકાયા હતા નર્મદા નદીના કોતરોમાંથી આ રસ્તો બનાવવામાં આવ્યો જેમાં આખો રસ્તો અને નાળું માટી પૂરણ કરીને બનાવ્યો હતો પરંતુ રાજકીય વગ ધરાવતા ઈજારદારે હલકી કક્ષાની કામગીરી કરી યોગ્ય રીતે માટી પૂરણ નહીં કર્યું હોવાથી આ રસ્તા પર ઠેર ઠેર મારી ધરી પડી છે વળી રસ્તાની ધાર પર ઈજાદારે માટી પુરાણ કર્યું નહીં તેથી રસ્તામાં પણ ગાબડા પડી ગયા છે એટલું જ નહીં આજે સવારે આ રસ્તા પરનું ગરનાળું અને રસ્તાનો કેટલોક ભાગ તો સીધો જમીનમાં ગરકાઉ થઈ ગયો જેથી ચાંદોત ગરનાળી વચ્ચેનો સંપર્ક તૂટી ગયો છે હવે જ્યાં સુધી રિપેરિંગ નહીં થાય ત્યાં સુધી અગાઉના વર્ષોની જેમ યાત્રાળુઓ અને ચાંદોતના નગરજનોને 15 કિમી ફરીને અથવા નર્મદામાં બોટ દ્વારા કરનાડી યાત્રાધામ જવું પડશે ચોમાસા પહેલા બનેલો રસ્તો પહેલા જ વરસાદી પાણીમાં ઉબડખાબડ રસ્તા ઉપર ખાડો કે ખાડા ઉપર રસ્તો એ સમજાતું નથી ભરૂચ જિલ્લાના આમુદ ખાતે કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર થયો હોવાની મૂમ ઉઠી રહી છે ચોમાસા પહેલા બનાવેલો આમુદ કબ્રસ્તાન પાસેથી લઈ હોટલ સમા સુધીનો રસ્તો એટલે કે રસ્તાની કામગીરી પૂર્ણ થયાને હજુ લાંબો સમયગાળો પણ નથી થયો ત્યારે પહેલા જ વરસાદી પાણીમાં અનેક જગ્યાએ આશરે એક થી બે ફૂટ ઊંડા ખાડાઓ પડેલા નજરે પડે છે જેથી કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર આચર્યાની બુમો લોકમુખે ઉઠવા પામી છે કોન્ટ્રાક્ટર દ્વારા આ ભ્રષ્ટાચારની પોલ સરકાર સમક્ષ ખુલ્લી ન પડી જાય તે માટે ખાડા પુરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી આ રસ્તો જોતા લાગી રહ્યું છે કે આ ખાડાઓ નહીં પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તા ઉપર ડિઝાઇનો પાડવામાં આવી છે ખાડાઓ રસ્તા છે કે રસ્તામાં ખાડો એ નક્કી કરવું પણ સમજાતું નથી સુરતી કયા કોન્ટ્રાક્ટર મુકलेला રોયલ ઇન્ક

કાર્યક્રમનું આયોજન કરાતા સ્વામી શિવકૃપાનંદે ભરૂષની મુલાકાત દરમિયાન આત્મીય ધામ ખાતે પત્રકારો સાથે વાર્તાલાપ કર્યો હતો પત્રકારો સાથેના વાર્તાલાપ દરમિયાન સ્વામીએ ધ્યાનયોગ અંગે માર્ગદર્શન આપતા કહ્યું હતું કે સમાજમાં ધ્યાન યોગથી જે પદ્ધતિ છે તે શરીરથી શરીર સુધી જ્ઞાન આપવાની પદ્ધતિ છે સમર્પણ ધ્યાન તેનાથી ભિન્ન છે અહીં કોઈને કશું જ શીખવાડવાની વાત નથી અહીં આપોઆપ ધ્યાનનો આવિષ્કાર થાય છે એટલે સમર્પણ ધ્યાન યોગ એ પદ્ધતિ નહીં પણ સંસ્કાર છે જેનું ધ્યેય એક જ છે અંદરના માણસને જાગૃત કરવાનું ઉલ્લેખનીય છે કે ભરૂચ પોલીસ માટે રક્ષક વર્ષ બે હજાર ઓગણીસના ભાગરૂપે સમર્પણ ધ્યાન યોગની શિબિર હતી પરંતુ પોલીસ પૂર અસરગ્રસ્તોના બચાવ કાર્યમાં હોવાથી તેમનો કાર્યક્રમ રદ કરાયો હતો દરમિયાન પત્રકારો સાથે વાર્તાલાપ કરતા સ્વામીજીએ વસુદેવમ કુટુંબની કલ્પના માત્ર ધ્યાનના માધ્યમથી જ થઈ શકે તે વાત પર ભાર મૂકી દેશમાં એકતા અને સમાનતા માટે વ્યક્તિના નામ પાછળથી અટક દૂર કરવી જોઈએ તેવો આગ્રહ વ્યક્ત કર્યો હતો જેના માટે તેમણે દેશના પ્રધાનમંત્રીને પણ પત્ર લખ્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો તેમણે કહ્યું હતું કે દેશમાં ભાષા જાતિ અને ધર્મના કોઈ વિવાદ ન હોવા જોઈએ ધ્યાનથી આપણી આસપાસ એક સકારાત્મક ઉર્જાનું આભાર મંડળ તથા સુરક્ષા કવચનું નિર્માણ થતું હોવાનું જણાવી વ્યક્તિએ રોજ નિયમિત ત્રીસ મિનિટ સુધી ધ્યાન કરવું જોઈએ તેવી અપીલ પણ તેમણે કરી હતી

દિવસથી વરસાદથી જળબંબાકાર ની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું હતું પોર ગામમાં નીચાણવાળા વિસ્તારોમાં માં વસતા લોકો હાલાકીમાં મુકાયા હતા પડતા પર પાટુની જેમ દીવ ડેમ પાણી છોડાતા પોર ગામના નીચાણ વિસ્તારો જળ બંબાકાર થવા પામ્યા હતા ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થતા પોર ગામના સરપંચે નીચાણવાળા વિસ્તારોમાં વસતા સૌથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડી ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા જમવાની પણ વ્યવસ્થા કરાઈ હતી પોર ગ્રામ પંચાયતમાં સરપંચશ્રી અને તલાટીશ્રીને આગળથી મેસેજ મળ્યો હતો કે આગળથી ડાટા નદીમાં પાણી આવવાનું છે તો અમારા પોર ગ્રામમાં ચોકડી પાર વિસ્તાર નીચાણવાળો વિસ્તાર છે ત્યાં અમે ત્યાંની મુલાકાત સરપંચશ્રી તલાટીશ્રી અને ગામ પ્રજાના સભ્યોએ લીધી હતી અને તેઓને પાણી આવવાની વખતે હોવાથી એ લોકોને વારાઈ માતાના સલામત સ્થળે લોકોને ખસેડવામાં આવ્યા છે અને પોર ગામના સરપંચશ્રી તરફથી પંચાયત તરફથી તેમને જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે

રાજ્યસભામાં ગૃહમંત્રીએ જમ્મુ કાશ્મીરમાંથી કલમ ત્રણસો સિત્તેર અને પાંત્રીસ એ રદ કરવાના નિર્ણયને લઈ સમગ્ર ભારતભરમાં ખુશી જોવા મળી છે સાંસદ ગૃહમાં રાજ્યસભાના ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ કાશ્મીરમાંથી ત્રણસો સિત્તેર અને પાંત્રીસ ની કલમ રદ કરવાના નિર્ણયને લઈ આજે ભારતભરમાં ખુશી જોવા મળી છે ત્યારે આ નિર્ણયને લઈ ભરૂચના મપ્તમપુર વાસીઓએ ફટાકડા ફોડી જમ્મુ કાશ્મીરના નિર્ણયને વધાવી લીધો હતો આજ નરેન્દ્ર મોદી સાહેબે જે ભારત પરથી ત્રણસો સિત્તેરની કલમ જે કાશ્મીર પરથી ઉઠાવી છે એ બદલ આજે પૂરા ઇન્ડિયામાં ખૂબ ખુશીનો માહોલ જોવા આપ્યો છે એ બદલ અમે સૌ હિન્દુસ્તાની આજે નરેન્દ્ર મોદી સાહેબને ખૂબ ખૂબ આભારી છે આજે વર્ષો જૂની જે સમસ્યા હતી કાશ્મીરને લઈને અને માનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આ દેશના ગૃહ પ્રધાન એવા અમિતભાઈ શાહે આજે રાજ્યસભામાં સંકલ્પ પરિપત્ર પસાર કર્યો છે ધારા ત્રણસો સિત્તેર અને આર્ટિકલ ત્રણસો પાંત્રીસે જે જમ્મુ અને કાશ્મીરમાંથી રદ કરવાનો નિર્ણય અને પ્રસ્તાવ પસાર કર્યો છે એ બદલ મક્તમપુર ગ્રામજનો અને યુવા શક્તિ દ્વારા આ નિર્ણયને આવકારો આવકારી લેવામાં આવ્યો છે અને સમગ્ર દેશની અંદર જ્યારે માનનીય નરેન્દ્રભાઈ મોદીની સરકાર ચાલતી હોય ત્યારે કોઈપણ દેશના નિર્ણયની સાથે સમગ્ર દેશ સાથે ઉભી રહેલી હોય છે આજ રોજ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રી અને અમિત શાહે જે આ જમ્મુ કાશ્મીર માટે જે નિર્ણય લીધેલો છે તે આપણા માટે લીધેલો છે આનાથી આપણે આતંકીઓના હુમલાથી બચીશું આતંકીનો હુમલો કમ થશે અને શિક્ષણનું પ્રમાણ બી વધશે તો આપ સર્વને વિનંતી છે કે આપણા નરેન્દ્ર મોદીને સપોર્ટ કરો કોસંબા પાસે રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જતાં નવજીવન એક્સપ્રેસ ટ્રેન પાલેજ ખાતે થોભાવતા મુસાફરો હાલાકીમાં મુકાયા હતા છેલ્લા ચાર દિવસથી અનરાધાર વર્ષેલા વરસાદને પગલે ચારેકોર જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે ભારે વરસાદને પગલે લોકો હાડમારીમાં મુકાયા છે ભારે વરસાદથી રેલવે વ્યવહાર પણ અસરો થવા પામી છે પ્રાપ્ત માહિતી અનુસાર કોસંબા પાસે રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જવાને કારણે સવારે સાડા દસ વાગ્યાથી પાલેજ રેલવે સ્ટેશન પરથી પસાર થઈ રહેલી નવજીવન એક્સપ્રેસ ટ્રેનને પાલેજ ખાતે થંભાવી દેવામાં આવી હતી ટ્રેન પાલેજ રેલવે સ્ટેશન ખાતે થોભાવી દેવાતા ટ્રેનમાં સવાર મુસાફરો ભારે હાલાકીમાં મુકાયા હતા ટ્રેન થોભાવી દેવાતા મુસાફરોનો રેલવે તંત્ર સામે રોષ પણ જોવા મળ્યો હતો આ લખાઈ રહ્યો છે ત્યારે હજુ પણ નવજીવન એક્સપ્રેસ ટ્રેન પાલેજ રેલવે સ્ટેશન ખાતે ઊભી છે પ્રાપ્ત માહિતી અનુસાર નવજીવન એક્સપ્રેસ ટ્રેનને પુનઃ અમદાવાદ ખાતે લઈ જવામાં આવશે એમ ટ્રેનમાં સવાર મુસાફરો પાસેથી જાણવા મળ્યું હતું પાંચ કલાક ઉપરાંતથી પાલેજ ખાતે નવજીવન એક્સપ્રેસ અટકાવી દેવાતા ટ્રેનમાં સવાર મુસાફરો ભારે હતા ગાડી સવારમાં દસ વાગ્યો છે પણ અત્યાર સુધી મેસેજ આપ્યો નથી હાલ આપ્યો છે અમારા બે જણ સુરત રહે છે હવે એમને આવવા માટે બહુ તકલીફ પડે છે એ લોકોને પહેલા બે કલાક પહેલા જાણ કરવી જોઈએ કે આ ગાડી આગળ જશે યાર રૂપ ડાયવર્ટ થશે એ લોકો હજી સુધી ડાયવર્ટ કરવાનો હવે સૂચના આપી છે હવે અમારા માણસોને એ લોકોને અહીંયા આવી નહીં શકે